प्राकृतिक संख्याओ तो प्राकृतिक संख्याओ नेचरल नंबर एक त्रण चार प्राकृतिक संख्याओ प्राकृतिक संख्या में मात्र धन पूर्णांकों नो समावेश थाय छे मात्र धन पूर्णांकों नो समावेश करी शकाय छे एना सिवाय कोई पूर्णांकों नो समावेश थतो नथी। एक ए नानामो नानी प्राकृतिक संख्या छे। त्यारबाद प्राकृतिक संख्या के जेने संकेत को एन वडे दर्शाववामां आवे छे। त्यार पछी आपणे अभ्यास करे तो पूर्ण संख्या तो पूर्ण संख्याओ ने आपणे कहीए व्होल नंबर पूर्ण संख्या की शुरुआत जीरो एक बे त्रण चार सुधी के पूर्ण संख्या होती। पूर्ण संख्याओं में शून्य अने धन पूर्णांकों नो समावेश थाय छे। शून्य ए नानामो नानी पूर्ण संख्या होती जेने संकेत में डब्ल्यू वडे दर्शाववामां आवे। त्यार पछी जे आपणे अभ्यास करेलो धोरण सात नी अंदर ए पूर्णांक संख्या तो पूर्णांक संख्याओ कने कहेवामां आवे के पूर्णांक संख्या की शुरुआत शून्य थी करवामां आवे छे। जेथी जमणी बाजू जईए एटले के धन पूर्णांको होय एटले संख्या होय छे ऋण पूर्णांको। जेटली डाबी बाजू जईए एटली जमणी बाजू जवू पड़े। तो शून्य आ बाजू प्लस एक तो आ बाजू माइनस एक आ बाजू बे प्लस बे तो आ बाजू माइनस बे आ त्रण तो आ बाजू माइनस त्रण ए पूर्णांक संख्याओ छे। पूर्णांक संख्यामां धन पूर्णांको ऋण पूर्णांको अने शून्य नो समावेश करवानो छे। હવે આપણો મેઇન ટોપિક છે એ સમય સંખ્યાઓ। તો સમય સંખ્યાઓ જે સંખ્યાને પી ક્યુ સ્વરૂપમાં એટલે કે પી અંશમાં હોય અને છેદમાં ક્યુ હોય જો પી અને ક્યુ સ્વરૂપમાં પૂર્ણાંક સંખ્યા હોય છે અને ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો ના સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે। કે પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ એટલે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ હોવી જોઈએ કે જેની અંદર શૂન્ય પણ હોય એક બે ત્રણ પ્લસ પૂર્ણાંક પણ હોઈ શકે માઇનસ પણ હોઈ શકે પણ q નોટ ઇક્વલ ટુ 0 એટલે q ની કિંમત ક્યારે પણ શૂન્ય હોતી નથી એટલે કે છેદમાં શૂન્ય ન હોઈ શકે કાં તો ધન પૂર્ણાંક હોઈ શકે કાં તો ઋણ પૂર્ણાંક હોઈ શકે। આવી સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીએ। દાખલા તરીકે 2/9 -5/7 3/8 અને 1/2 આવી સંખ્યાઓ જે હોય છે એને આપણે સમય સંખ્યાઓના નામે ઓળખવામાં આવે છે। હવે વિરોધી સંખ્યા બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા છે। દાખલા તરીકે બે ની વિરોધી સંખ્યા માઇનસ બે જો આ બેનો જો સરવાળો કરવામાં આવે તો સરવાળો શૂન્ય જ મળે। માઇનસ પાંચ ની વિરોધી સંખ્યા પ્લસ પાંચ મળે। આ બે સંખ્યાઓનો પણ જો સરવાળો કરવામાં આવે તો સરવાળો શૂન્ય મળે। એના પછી આપણે ભણવાનું છે વ્યસ્ત સંખ્યા। બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર એક થાય તો તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા છે। દાખલા તરીકે આપણે 8/3 ની વ્યસ્ત સંખ્યા તો 3/8 -2/7 ની વ્યસ્ત સંખ્યા તો -7/2। તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર પહેલો યુકીય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો। તો સૌથી પહેલા અહીંયા જે કિંમત આપવામાં આવી છે દાખલા નંબર 1 નો જે પહેલો જે -2/3 -3/5 5/5 -3/5 અને -1/7 તો સૌથી પહેલા નંબરમાં આપણે શરૂઆતથી અભ્યાસ કરતા જે ભાગુ સબાને કેટલા ભાગાકાર કરવાનો ત્યારબાદ ગુણાકાર ત્યારબાદ સરવાળો અને ત્યાર પછી બાદબાકી। તો સૌથી પહેલા બે પદો વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને આ બે પદો વચ્ચે પણ ગુણાકારનો સંબંધ છે। આ બે પદોનો કા સાદો રૂપ આપો તો આની કિંમત થઈ જાય -2/3 -3/5 करो तो आमत मिली एक અને 5 × 2 = 10 એટલે કે ગુણાકારનો અંશ અંશનો ગુણાકાર થાય અને છેદ છેદનો ગુણાકાર થાય। હવે અહીંયા જે કિંમત છે આના છેદમાં 2 છે આના છેદમાં 2 છે આના છેદમાં 5 છે અને આના છેદમાં 10 છે।
તો સરવાળા બાદબાકીના નિયમ અનુસાર જો છે સરખા હોય તો અંશનો સરવાળો કે બાદબાકી થાય. તો છે સરખા કરવા માટે આપણે સૌથી પહેલા લસાઅ શોધવો પડે. તો લસાઅ શોધવા માટે એની કિંમત થઈ ગઈ દરેક ના છેદમાં દસ. હવે આના છેદમાં દસ લાવવા હોય તો છેદમાં બે વડે ગુણવા પડે. છેદમાં જેટલા ગુણો એટલી સંખ્યા, અંશ નો ગુણો તેની કિંમત નો કઈ ફરક પડે નહીં. આના છેદમાં દસ લાવવા માટે બે વડે ગુણવા પડે, ઉપર પણ દસ વડે ગુણો એટલે બે દૂ ચાર. આના છેદમાં દસ લાવવા હોય તો અહીંયાથી બે, તો પાંચ વડે ગુણવા પડે, તો પાંચ ને અંશ સાથે ગુણો તો પાય પાય થઈ ગયા પચીસ. આના છેદમાં ઓલરેડી દસ એટલે કોઈ વડે ગુણવાની જરૂર નથી, એટલે એમના એમ અને છેદમાં થઈ ગયા દસ. હવે પચીસ કહેવાય છે ધન પૂર્ણાંક, માઇનસ ચાર અને માઇનસ એક થઈ ગયા માઇનસ પાંચ અને ભાગ્યા દસ. પચીસ માંથી પાંચ ગયા એટલે વધ્યા વીસ, ભાગ્યા દસ વિરોધી સંખ્યા એટલે કે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યાઓ એકબીજાની વિરોધી. દાખલા તરીકે બે ભાગ્યા આઠ ની અહીંયા વિરોધી સંખ્યા કેટલી મળે તો અહીંયા બે ભાગ્યા આઠ, પણ જો માઇનસ હોય તો પ્લસ કરવાના, પ્લસ હોય તો માઇનસ. માઇનસ પાંચ ભાગ્યા નવ ની વિરોધી સંખ્યા, અહીંયા માઇનસ હતા અહીંયા આપણે શું મૂકવા પડે, પ્લસ, એટલે કે ધન પૂર્ણાંક મૂકવા. આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે, એટલે માઇનસ માઇનસ શું થઈ ગયા, પ્લસ. તો આની વિરોધી સંખ્યા થઈ જાય માઇનસ છ ભાગ્યા પાંચ. માઇનસ બે ભાગ્યા નવ ની વિરોધી સંખ્યા પાંચ થઈ ગઈ બે ભાગ્યા નવ, એટલે ધન પૂર્ણાંક થશે. અને ઓગણીસ ભાગ્યા માઇનસ છ, તો આની વિરોધી સંખ્યા થશે ઓગણીસ અપોન. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા સુધી રાખીએ. બાકીના જે દાખલા નંબર ત્રણ છે એ આપણે આવતા વિડીયોમાં વ્યક્ત કરીશું.